આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, સતડે ન્યૂઝ માંથી હું હંસીની વાજા। તો આજે આપણે વાત કરવાના છે ટ્વિટર વિશે। આપણે ઘણી બધી સોશિયલ મીડિયા એપ્સ વાપરતા હોઈએ છીએ જેનાથી આપણે અપડેટ રહેતા હોઈએ છીએ, પરંતુ અમુક એવી એપ છે જેના આપણે પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન આપવી પડતી હોઈએ છે। તો આજે આપણે વાત કરવાના છે ટ્વિટર વિશે કે ટ્વિટર આપણા વિશે કેટલું જાણે છે। જેમ કે આપણે વોટ્સઅપ અથવા તો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામમાં લોગિન કરીએ ત્યારે તે આપણી અમુક પર્સનલ ડિટેલ માંગતા હોઈએ છે, તેવી જ રીતે ટ્વિટર પણ પોતાની એક પર્સનલ ડિટેલ માંગે છે। તો ચાલો જાણીએ તે વિશે કે ટ્વિટર આપણા વિશે કેટલું જાણે છે। આપણે બધા જાણીએ છીએ કે ઇન્ટરનેટ પર આપણે જે સર્વિસ એકાઉન્ટ ખોલીએ છીએ, કંઈ પણ એક્ટિવિટી કરીએ છીએ, તે સર્વિસ આપણા વિશે પાર વગરનો ડેટા એકઠી કરતી હોય છે। ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે વધુ ગાજતા નામ છે આ બાબતે। આ સિવાયની બધી સર્વિસ પણ આપણા વિશે ઘણું બધું જાણતી હોય છે। જેમ કે ટ્વિટર ઉપર તમારું એકાઉન્ટ હોય તો ટ્વિટર પર તમારા વિશે ડેટા એકઠો કરવામાં કોઈ કસર છોડતી નથી, એ તો દેખીતું છે। પરંતુ આપણે ટ્વિટર પર શેર કરેલી તમામ ટ્વીટ અથવા તો ટ્વિટર પર અન્ય લોકોને મોકલેલા પ્રાઇવેટ મેસેજ પણ ટ્વિટરમાં સચવાઈ રહેતા હોય છે। આ માહિતી તમારે જાણવી હોય તો મોબાઈલ અથવા તો ડેસ્કટોપ ઉપરથી ટ્વિટર પરનો તમામ ડેટા ડાઉનલોડ કરી શકો છો। એ માટે પીસી અથવા તો મોબાઈલ એપમાં ટ્વિટરમાં લોગિન થઈ જાઓ, ત્યારબાદ તમારા પ્રોફાઇલ પિક્ચર ઉપર ક્લિક કરી અથવા તો સ્ક્રીન ઉપર જમણી તરફ સ્વાઇપ કરીને મેનુ ઓપન કરો। તેમાં સેટિંગ્સ એન્ડ પ્રાઇવેસીમાં જાઓ, તેમાં યોર એકાઉન્ટ પર ક્લિક કરો। અહીં ડાઉનલોડ અને કરવા ઇન ઓફ યોર ડેટા એવો વિકલ્પ જોવા મળશે, તેને ક્લિક કરી ટ્વિટરે આપણો પાસવર્ડ પૂછવામાં આવશે। તે પછી ટ્વિટર પર આપણે પોતાનો ડેટા અથવા તો ઈમેલ દ્વારા મોકલી આપશે। ટ્વિટર પર આપણે ખાસા સક્રિય હોઈએ છીએ, આ ડેટા મેળવવામાં 24 કલાક કે તેનાથી વધારે સમય પણ લાગી શકે છે। એ સિવાય ટ્વિટરમાં એકાઉન્ટ ધરાવતી દરેક વ્યક્તિ વિશે ટ્વિટરને આપણે કેટલી માહિતી મળે છે તેના ઉપર એક વાત કરીએ। આપણા એકાઉન્ટમાં આપણે આપેલી પ્રાથમિક માહિતી જેમ કે યુઝર નેમ, ઈમેલ એડ્રેસ, ફોન નંબર, એકાઉન્ટ ક્યારે ક્રિએટ કર્યું તેની વિગત, જન્મ તારીખ, આપણે કઈ જનરેશનના છીએ, ઉંમરની રેન્જ અને લોકેશન, આપણા ટ્વિટરમાં જ્યારે જ્યારે લોગિન થતા હોઈએ છીએ તેની વિગતો ટ્વિટર બરાબર સાચવીને રાખે છે। તેની સાથે સાથે આપણે જે જે લોકેશનમાં ટ્વિટર એક્સેસ કર્યું હોય તેની વિગત પણ તે સાચવીને રાખે છે। આપણે જે જે બ્રાઉઝર અને ડિવાઇસમાંથી ટ્વિટરને એક્સેસ કર્યું હોય તેની વિગત પણ તેની પાસે હોય છે। તેમજ કોઈ એપમાં ટ્વિટર એકાઉન્ટથી લોગિન થયા હોઈએ તો તેની વિગત પણ તે રાખતું હોય છે। કોઈ લોકોને આપણે ટ્વિટર પર બ્લોક કે મ્યુટ કર્યા હોય તેની વિગત પણ ટ્વિટર પાસે હોય છે। આપણા એકાઉન્ટમાંથી વિગતો અને ડિવાઇસ સંબંધિત વિગતોને આધારે ટ્વિટર આપણને કઈ કઈ બાબતોમાં રસ હશે તેનું અનુમાન બાંધી જ લે છે। ટ્વિટર પર જાહેરાત આપતી કઈ કંપનીઓ તેને ટાર્ગેટમાં ઓડિયન્સમાં આપણને ઉમેરી દીધા છે તેની પણ જાણ કરી શકાય છે। તો આજે આપણે જાણ્યું કે આપણે જે પણ ટ્વિટર યુઝ કરતા હોઈએ છીએ તેની બધી ઇન્ફોર્મેશન, એટલે કે આપણને શું ગમે છે તેનાથી માંડીને બધું ટ્વિટર જાણતો જ હોય છે। આપણે ક્યારે તેને લોગિન કર્યું છે અથવા તો આપણે કોને આપણા પ્રાઇવેટ મેસેજ અથવા તો આપણે ટ્વીટ શેર કર્યા છે તેની પણ ઇન્ફોર્મેશન ટ્વિટર પાસે હોય છે। તો આવી જ માહિતી માટે અમારા સાથે જોડાયેલા રહો, ત્યાં સુધી જોતા રહો સતડે ન્યૂઝ। યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।